आज आप उड़ान विद्यालय तरफ थी गुजराती विषय पाठ सात खोटो जादू खोटो बाओ। तो आज आप एक्टिविटी में जादू करवाना छे। तो आर यू रेडी? ओके। तो जो मारी पास आ लींबू छे, देखा छे? आ लींबू एक के बाद थी कट करेलू छे ना? नहीं करेलू ना? हाँ बड़ा गाड़ा बद्दा नहीं आंखों बंद हो, जो खुल्लू रख से ना तो इन्हीं आँख में लींबू उड़ से। हाँ बड़ा गाड़ा ब्रा गिली 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 छू हकड़म बकड़म बूम बड़म तम हकड़म बकड़म बूम बड़म तम आंखों खोलो। ये लींबू ने लोई आयू। अरे बाप रे જુઓ થયો ને ચમત્કાર! ચલો બીજું હો, ફરી આંખો બંધ કરજો, કોઈ દિવસ કોઈ નિર્જીવ વસ્તુને હલતી જોઈ? આજે આપણે હલાવવાની છે, જુઓ હો, બે મિનિટ આંખો બંધો, અંતર મંતર જાદુ કલંતર, જોજો બંગડી હલવાની છે, આ વા 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 વા, જો બંગડી ચાલે છે હો, આ ચાંદી વખતે લાલ કંકુ ના પગલા જોયા? ચલો આપણે પાડીએ છીએ હો, જુઓ હો, અંતર મંતર જાદુ જંતર છુ નહીં આપણે જે આ જાદુ જોઈએ, તમે પણ ઘણી વાર જાદુ જોવા ગયા હશો, જોયો છે કે નહીં? તો હકીકતમાં કોઈ આવો જાદુ હોતો નથી, કોઈ ચમત્કાર હોતો નથી, ફક્ત ને ફક્ત આ હાથની કરામત હોય છે। તમે જોયું કે આપણે આ લીંબુ કાપ્યું તો એના અંદરથી લાલ કલરનો રસ નીકળ્યો, હકીકતમાં શું હતું? ના એને કોઈ ઇન્જેક્શન નહોતો આપ્યો, પણ આપણે કપાસ વાવીએ છીએ, એ કપાસના ફૂલ કહેવાય, જેને જીંડવા કહીએ છીએ આપણે, આ જીંડવાના ફૂલનો રસ હોય એ આપણે કપાસ વાવીએ છીએ, એ કપાસના ફૂલ કહેવાય, જેને જીંડવા કહીએ છીએ આપણે, આ જીંડવાના ફૂલનો રસ હોય એ ફૂલના રસને મેં આ ચપ્પા ઉપર લગાવેલો હતો, અને એ જીંડવાના રસનાવાળા ચપ્પાથી મેં આ લીંબુ કાપ્યું ને એટલે લાલ કલર થયો આમાં, છે કોઈ ચમત્કાર? ત્યાર પછી આપણે બંગડીને હલતી જોઈ, જામફળને હલતું જોયું, કંઈ નહોતું, આપણે આ દોરીથી એને ખેંચતા હતા, બરાબર? તમને ઘણી વાર આપણે જોયા છે, પેલા મા બાવા હોય ચાલે છે, લાલ પગડા પાડે છે, એવું કંઈ નહીં હોતું, અહીંયા સફેદ કાપડની ઉપર મેં ચૂનાનો ભૂક્કો લગાવ્યો હતો અને મારા પગમાં હળદરનો લેપ લગાવ્યો હતો, હળદરનો લેપ અને ચૂનાનો ભૂક્કો એ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા એટલે આપણા પગમાં લાલ કલર ઉત્પન્ન થયો અને એના આ પગલા પડ્યા, એ કોઈ ચમત્કાર હતો નહીં। પણ ક્યારેક તમે જોયું છે, ઘણી વખત તમે જોજો, આ તો શ્રીફળ આખું છે, જુઓ છે, આ તો હું તમને જો ચમત્કાર બતાવું, એ છે ને આખું શ્રીફળ, તમારા ઘરે શ્રીફળ વધેરો છો ને? ચલો ભાઈ આપણે આ શ્રીફળ વધેરીએ છીએ હો, જોજો તમે અહીંયા જુઓ ભાઈ, આ શ્રીફળ વધેર્યું શું નીકળે? પાણી। અરે બાપરે જો માતાજીનો ચમત્કાર કર્યો, શું નીકળ્યું? શ્રીફળ તો બંધ હતું, જો મેં તમારા દેખતા ફોડ્યું કે નહીં, તો કપડું કેવી રીતે નીકળ્યું? જો તમે આવું જોશો તો તમને લાગશે કે ચમત્કાર છે, આ તો કેવી રીતે બન્યું, પણ હકીકતમાં શું કર્યું તું આપણે? આ શ્રીફળ છે, એ શ્રીફળને અહીંયા જુઓ, તમે જ્યારે છોડશો ને ત્યારે અહીંયા આંખ હોય છે શ્રીફળની,
એ શ્રીફળમાં કાણું પાડી અને એ કાણા મારફતે મેં આ કપડું અંદર શ્રીફળની અંદર નાખ્યું હતું. દેખતા તમને શ્રીફળ આખું દેખાયું, પરંતુ જ્યારે આપણે એને ફોડ્યું ત્યારે એમાં પાણીની જગ્યાએ લાલ કપડું નીકળ્યું. અને તમે શું માનો કે ચમત્કાર થયો, જાદુ થયો. પણ આવો ક્યારે પણ બાળકો તમે જાદુ જુઓ તો એને ચમત્કાર સમજવો નહીં, ક્યારે બાળકો એનાથી ડરવું નહીં. એ માત્ર અને માત્ર હાથની કરામત હોય છે અને એમની કરવાની સ્પીડ કે જે તમને જોઈ ના શકો. મેં તમને આંખો બંધ કરાવી કેમ? કારણ કે મેં શું માનો કે ચમત્કાર થયો, જાદુ થયો. પણ આવો ક્યારે પણ બાળકો તમે જાદુ જુઓ તો એને ચમત્કાર સમજવો નહીં, ક્યારે બાળકો એનાથી ડરવું નહીં. એ માત્ર અને માત્ર હાથની કરામત હોય છે અને એમની કરવાની સ્પીડ કે જે તમને જોઈ ના શકો. મેં તમને આંખો બંધ કરાવી કેમ? કારણ કે મેં એ વખતે આ દોરી ખેંચી, એ ખેંચતી હતી, તમે ના જોઈ શકો. તમે જ્યારે જોવા જાઓ જાદુ, ત્યારે પણ જાદુગર તમને એવું કરશે, આંખો બંધ કરો, ક્યાં તો એકદમ તમારું ધ્યાન ભટકાઈ દેશે. તે એ કેમ ભટકાવી દે? કે એ હાથની કરામત કરે ને, એ તમે જોઈ ન શકો. તો હવે કોઈએ જાદુ જોઈને કે આવો ચમત્કાર જોઈ અને ડરવાનું નહીં. તો આવા સરસ મજાના જાદુ વિશે અને એના રહસ્યો વિશે જ આપણે ગુજરાતીનો પાઠ 7 ભણવાનો છે. તો હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર આ પાઠ સમજીશું. ઓકે, બાય.